નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આજથી રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ પડી શકે છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આ સાથે જ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રીગણેશ પણ કરી દીધા છે. જોકે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આજે બેઠું છે. આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ. અંતે આજ રોજ 11 જૂન 2024 ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024 ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતા થોડુક વહેલું ચાલી રહ્યું છે. 19 મે 2024 ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું. એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો. એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો. એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે. અને જે સૌરાષ્ટ્રની વાત કરવાની તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે. આજે 11 જૂન 2024 ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024 ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. જોકે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય. અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે, એવું જ ચાલુ વર્ષે બન્યું છે. સમય કરતા 4 દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે. આજથી નિરનિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય. અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે અને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે, એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે, એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલા જ ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆત છે આજથી થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે.